રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે આપ સાંસદ રાઘવ ચડ્ડાનું રાજ્યસભાનું સસ્પેન્શન કર્યું રદ, જે બીજેપી સાંસદ જીવીએલ નરસિંહા રાવ દ્વારા દાખલ કરવામાં આવ્યું હતું. મિઝોરમમાં ઝોરમ પીપલ્સ મુવમેન્ટ પાર્ટી રાજ્યમાં બનાવવા જઈ રહી છે સરકાર, જ્યારે મિઝોરમમાં મુખ્યમંત્રી ઝોરામ થાંગા આઇઝોલ ઇસ્ટ વન સીટ પરથી હાર્યા ચૂંટણી. બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ વિધાનસભા ચૂંટણીના પરિણામો પર ઉઠાવ્યા સવાલો, કહ્યું આવા વિચિત્ર પરિણામને ગળે ઉતારવું ઘણું મુશ્કેલ. સીએમ શિવરાજસિંહ ચૌહાણ રાજ્યમાં 4 વખત સંભાળી ચૂક્યા છે મુખ્યમંત્રી પદ, કોંગ્રેસના નેતા કમલનાથે પાઠવ્યા અભિનંદન. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આખરે 20 વર્ષ બાદ કરશે વસ્ત્રાપુર તળાવનું રીડેવલપમેન્ટ. 5.15 કરોડના ખર્ચે થશે તળાવનું રીડેવલપમેન્ટ. ગુજરાત આઈટી આઈટીઝ નીતિ 2022-27 હેઠળ આગામી 5 વર્ષમાં રાજ્યની નિકાસને 25,000 કરોડ સુધી વધારવાનો લક્ષ્યાંક. 1 લાખથી વધુ યુવાનોને મળશે નોકરીની તક. ભીમસરા પાટિયા પાસે ટ્રક પાછળ કાર ઘૂસી જતા ઘટના સ્થળે જ 2 લોકોના મૃત્યુ, જ્યારે 2 લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. નકલી સીએમઓ વિરાજ પટેલ નામનો શખ્સ પોલીસ જપ્તામાંથી થયો હતો ફરાર, વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આસામ મિઝોરમ બોર્ડર પરથી પકડી પડાયો. દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરે પણ વિકી કૌશલની સેમ બહાદુર જોયા બાદ કર્યા વખાણ. વિકી કૌશલે સચિન સાથેનો ફોટો શેર કરી ગણાવ્યા બાળપણનો હીરો. આઈપીએલની આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી 19 ડિસેમ્બરના રોજ થશે. ધોની પછી ચેન્નાઈની કેપ્ટનશીપ કોણ કરશે?